જય માતાજી. આપ જે માતાજીનું દર્શન કરી રહ્યા છો એમનું નામ છે સ્કંદ માતા, જે કાર્તિક સ્વામીની માતા હતા. વૈદિક નવદુર્ગાની અંદર દેવી આદિ પાર્વતીના ત્રણ રૂપ સીધા ઉતરે છે, એમાંનું આ ત્રીજું રૂપ છે જેનું નામ છે સ્કંદ માતા. સ્કંદ માતાનું પૂજન કરવાથી મનુષ્ય ભવ સાગરથી મુક્ત થઈ જાય છે. માં સ્કંદ માતાની ગોદમાં કાર્તિક સ્વામીની મૂર્તિને રાખવામાં આવે છે, જે દેવતાઓ દ્વારા માતૃશક્તિના રૂપમાં સ્કંદ માતાનું સ્થાન પાંચમું આ વૈદિક મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે. સ્કંદ માતાનું પૂજન કરવાથી મનુષ્યના જીવનમાં તમામ જીવનના પાપ બંધનો તેમજ રાગ આદિ દુર્ગુણોથી મુક્તિ મળે છે. જે મનુષ્ય સ્કંદ માતાનું પૂજન કરે છે, ઓમ સ્કંદ માતાય નમઃ આ મંત્રના નામનું જાપ કરે છે, એ મનુષ્ય સદા સદા ભવસાગરથી મુક્ત થઈ જાય છે. અને હોમાત્મક યાદિ યજ્ઞ માં જગદંબા સ્કંદ માતાનો કરવાથી મનુષ્યના જીવનમાં દરેક બંધનોની મુક્તિ થાય છે. બંધન એટલે ભવસાગરથી મુક્ત થવું એટલું નહીં, કોઈ પણ એવું કાર્ય થયું હોય જે કાર્યમાં આપ સદા પીડિત રહેતા હો તો માં સ્કંદ માતાનું પૂજન વૈદિક મંત્રોથી કરવાથી, માતાજીને નિવેદન પણ કરવાથી મનુષ્ય દરેક બંધનોથી મુક્ત થાય છે. માં જગદંબાની યોગ સાધના કરવાથી મનુષ્ય ભવસાગરથી તો મુક્ત થાય જ છે, સાથે સાથે કોઈ પણ બંધન માણાના જીવનમાં પીડા કરતું હોય તો માં સ્કંદ માતાનું પૂજન અર્ચન યજ્ઞ કરવાથી મનુષ્યના જીવનમાં મુક્તિ મળે છે. પાંચમી નવરાત્રિએ માં જગદંબા સ્કંદ માતાનું વિધિ વિધાન વૈદિક પૂજન વેદોએ બતાવ્યું છે. પાંચમી નવરાત્રિમાં માં સ્કંદ માતાનું પૂજન થાય છે. દરેક શિવભક્તોનું તેમજ દેવભક્તોનું માં સ્કંદ માતા કલ્યાણ કરે એવા આશીર્વાદ સાથે પંચમી નોરતીની શુભકામના. ઓમ નમઃ શિવાય.